जय श्री कृष्ण फ्रेंड्स। एकदम खस्ता ने कुरकुरो अवाज तमे आ सांभळ्यो, आवी टाइपनी आपणे मथरी बनावशुं अने बहु बधा पड़वाळी। तमे आ जुओ, एकदम मल्टी लेयर अने खस्ता अने कुरकुरी, खावानी तो मजा आवी जाय एवी बनशे। सो बनावानुं शरू करीए। एक बाउलमां लईए छीए घऊंनो लोट। आपणे घऊंना लोटमांथी बनावीए छीए एटले हेल्धी बनशे। रवो, હવે મસાલા કરશું અજમો, તાજા વાટેલા અધકચરા મરી જેની ફ્લેવર બહુ જ સરસ આવશે, પટો ટેસ્ટ આપવા માટે ચાટ મસાલા, કાશ્મીરી લાલ મરચું, હરદળ, ફક્ત એક ટીસ્પૂન દળેલી સાકર। ફ્રેન્ડ, સાકર જરૂરથી નાખજો, એક ટીસ્પૂન જ જોઈએ છે। તલ, કસૂરી મેથીને થોડી આ રીતે રબ કરજો એટલે એની ફ્લેવર બહાર આવે। મીઠું સ્વાદ પ્રમાણે હિંગ। હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ પહેલા આપણે મિક્સ કરી કાઢવાના છે। આ બહુ જ ઇઝી છે, તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો, એટલી મસ્ત મથરી બનશે કે ઘરમાં તો આ ઝટપટ ખલાસ થઈ જશે। હવે આપણે લઈએ છીએ 2 ટીસ્પૂન ઘી। ફ્રેન્ડ્સ, આમાં તેલ નહીં લેતા, ઘી જ લેજો, એનાથી જ આ સરસ ખસ્તા બનશે। હવે બરાબર ઘીને મિક્સ કરી લઈએ। હવે એકવાર બધું બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે હવે ચાખી લેવાનું છે લોટ બાંધતા પહેલા, કે જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કઈ મસાલો જોઈતો હોય તો એડ કરી શકો છો। એકદમ મસ્ત ચટપટી મસાલેદાર આ મથરી બનશે, કેમ કે આમાં આપણે ચાટ મસાલા, મરી બધું નાખ્યું છે, એની ફ્લેવર સુપર આવે છે। અને તમને ટેસ્ટ કર્યા પછી તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો। હવે ઘી મિક્સ કરી લીધા પછી આ રીતે જોવાનું કે આમાં લાડવા જેવું બાઇન્ડિંગ થાય છે કે નહીં, આ ટાઈપનું બાઇન્ડિંગ થવું જોઈએ, અને જો ન થાય તો તમે 1 ટીસ્પૂન ઘી બીજું ઉમેરી શકો છો। અહીંયા મારે પરફેક્ટ ઘી છે એટલે હવે આપણે લોટ બાંધશું, અને થોડું થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે, એક સાથે પાણી નહીં નાખતા। ફ્રેન્ડ્સ, આપણે લગભગ પરાઠાના જેવો લોટ બાંધવાનો છે, એટલે રોટલીના લોટ કરતાં થોડોક જ કડક, વધારે કડક નહીં, પરાઠા સ્ટાઇલની કન્સિસ્ટન્સી આપણે કરવાની છે। આપણે બહુ કડક લોટ નથી બાંધવાનો, સેમી સોફ્ટ લોટ બાંધશું। ધીરે ધીરે પાણી નાખીને આ લોટ અહીંયા બંધાઈ ગયો છે, તમે હવે આ જુઓ, આ ટાઈપનો સેમી સોફ્ટ લોટ જોઈએ, બહુ જ ફ્લેવરફુલ આ લોટ છે। ફ્રેન્ડ્સ, આમાં જે ચાટ મસાલાનો ટેસ્ટ આવે છે, તમને એમ થશે કે ખાતા જ રહીએ। હવે આપણે આને કવર કરીને 15-20 મિનિટ બાજુ પર રહેવા દેવાનું છે। 15-20 મિનિટ થઈ જાય એટલે એકવાર પાછો બરાબર મસળી લેવાનો, કેમ કે સૂજી આપણે નાખી છે અંદર, બરાબર મિક્સ થઈ ગઈ હવે, એટલે એકવાર પાછું મસળી લઈએ। અને હવે આ 1 કપમાંથી હું હમણાં આના 4 લુઆ બનાવી રહી છું, એટલે આપણે 4 મોટા પરાઠા જેવી રોટલી વણવાની છે। બહુ જ ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ, તમે એકવાર કરશો તો તમને એમ થશે કે વારે ઘડીએ બનાવ્યા કરીએ। હવે હું અહીંયા હમણાં 1 લઈ રહી છું વણવા માટે, અને બીજું કવર કરીને રાખવાનું એટલે આપણો લોટ ડ્રાય ન થઈ જાય। અને હંમેશા પાછું વણતા પહેલા આપણે એકવાર આ રીતે એને મસળી લેવાનો, એટલે સ્મૂધ અને સોફ્ટ ડો થઈ જાય। હવે આના ઉપર આપણે થોડો લોટ લઈશું અને વણવાનું સ્ટાર્ટ કરવાનું છે। આ બહુ જ ઇઝી છે અને એટલા મસ્ત આના મલ્ટી લેયર થશે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય। એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે। આપણે એક મોટો પરાઠો વણતા હોય એ રીતે વણવાનું છે, અને બહુ જાડો પણ નહીં ને બહુ પતલો પણ નહીં, એ ટાઈપનું કરવાનું છે, અને તમે જુઓ કે ઇઝીલી વણાય છે। તો આ પ્રમાણેનું વણવું જોઈએ, નહીં બહુ પતલું અને નહીં બહુ થીક, આ પ્રમાણેનો પરાઠો મોટો કરી કાઢવાનો છે। હવે આપણે આને મલ્ટી લેયર બનાવવા માટે ઉપર આ રીતે તેલ લગાવશું, બરાબર તેલ લગાવજો ફ્રેન્ડ્સ, કે જરી પણ ઉપરનું ટોપ બાકી ન રહે, બધે જ બરાબર તેલ લગાવવાનું છે, તો જ આપણું સરસ મલ્ટી લેયર થશે। એકવાર તમારો હાથ બેસી જશે પછી તો તમે ફટાફટ આ કરવા માંડશો। હવે તેલ લગાવી દીધા પછી હવે આના ઉપર આપણે
સૂકો લોટ લગાવશું, ઘઉંનો જ લોટ વાપરીએ છીએ ફ્રેન્ડ્સ. બજારની જૂની જૂની મથરી લાવવી અને કેવા તેલમાં કરી હોય એ પણ આપણને ન ખબર પડે, એના કરતાં ઘરે જ ઝટપટ બની જાય છે. હવે લોટ લગાવી દીધા પછી હવે આપણે એક સાઈડથી એને ફોલ્ડ કરીએ, હાફ ફોલ્ડ કરવાનું છે. હવે ફોલ્ડ કરી લીધા પછી એ ઉપરના પોર્શન પર પાછું આપણે તેલ લગાવીએ અને એના ઉપર પાછો કોરો લોટ કરવાનો છે. આ જ પ્રોસીજર ફ્રેન્ડ્સ કન્ટિન્યુ છે, બહુ આમાં એકદમ કામ પહોંચતું નથી. હવે બીજી સાઈડથી પણ પાછું ફોલ્ડ કરી લઈએ, પાછું આના ઉપર તેલ લગાવીએ અને તેલ લગાવી દીધા પછી પાછો એના ઉપર કોરો લોટ લગાવી દેવાનો છે. સો બહુ જ સિમ્પલ મેથડ છે, આનાથી જ આપણા મસ્ત મલ્ટી લેયર આવશે. હવે આ પ્રોસીજર કરી લીધા પછી હવે આપણે આને પાછું અડધા ભાગમાં ફોલ્ડ કરીએ છીએ, બેઉ સાઈડથી અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે, અને જેન્ટલી આને હવે આપણે પ્રેસ કરી લઈશું. તમે જોયું આ કેટલું ઇઝી છે. હવે ઉપર લોટ પાછો ભભરાવશું અને આ જે ઓપન પાર્ટ છે એને આપણે નીચે કરી લઈએ અને પાછો ઉપર થોડો લોટ ભભરાવીને આપણે આને ચોરસ પરાઠાની જેમ વણવાનું છે. સો બહુ જ સિમ્પલ મેથડ છે અને બજાર જેવી જ થશે, પણ બજાર કરતાં તમને ઘરમાં ફ્રેશ ખાવા મળશે. અને આ બનાવીને તમે 2 મહિના સ્ટોર પણ કરી શકો છો. સો આ રીતે આપણે બીજા બધા લુવાનું પણ આ સેમ પ્રોસીજર કરવાનું છે. હમણાં હું એક જ કરી રહી છું. સો તમે આ જુઓ કે નહીં બહુ પતલી અને નહીં બહુ થીક એ રીતે આપણે અહીંયા વણી લીધી છે. હવે એકવાર આ વણાઈ જાય એટલે જે લાંબો જે પાર્ટ હોય, તમને એમ લાગે કે આ સાઈડ લાંબી છે, એ તમારી સાઈડ ફેસિંગ કરજો, કેમ કે આપણે એને ફોલ્ડ કરવાનું છે. હવે આ વણી લીધા પછી આ પાછું આના ઉપર આપણે તેલ લગાવીએ છીએ, એટલે ચોરસ પરાઠો કરી લેવાનો અને પાછું એના ઉપર તેલ લગાવી દેવાનો. હવે પાછો લઈશું લોટ ને હવે આને આપણે હાફ ફોલ્ડ કરવાનું છે. સો આ લાસ્ટ સ્ટેપ છે ફ્રેન્ડ્સ. સો એ તમે જુઓ હાફ સુધી આપણે એને ફોલ્ડ કર્યો અને બીજી સાઈડનો પાર્ટ એના ઉપર બરાબર ચીટકાવી દેવાનો છે. અહીંયા તમે જુઓ આ રીતે એકદમ મસ્ત આ થઈ ગયું છે. આમાં આપણે નથી હવે મઠરીને વણવાની, ખાલી હવે આપણે કાપી લેવાની છે. સો બેઉ સાઈડથી પરફેક્ટ થઈ ગયું છે. હવે આને આપણે થોડી જેન્ટલી આપણે વણી લઈશું, એટલે બહુ થીક પણ આપણને નથી જોઈતું ને બહુ પતલું પણ નહીં એ રીતે. અને જો તમને આદણી પર વણતા ધારો કે આ ન ફાઈવ હોય, આ લાંબુ હોય, તો તમે કટિંગ બોર્ડ પર પણ વણી શકો છો, પણ જેન્ટલી હવે આ વણજો. હવે તમે પાછી આની થિકનેસ જુઓ ફ્રેન્ડ્સ, આ ટાઈપની થિકનેસ રાખજો, બહુ પતલું નહીં કરી કાઢતા. સો આ બેઉ સાઈડથી આ ફાઈન સ્મૂથ છે. હવે આપણે બેઉ એન્ડ બરાબર લેવલમાં કરી કાઢીએ. હવે હું આને કટિંગ બોર્ડ પર લઈ લઉં છું અને કટિંગ બોર્ડ પર હવે આપણે આના ઉપર કટ્સ મૂકશું. હવે આપણે આ પટ્ટી કરવાની છે, નહીં બહુ પોળી કે નહીં બહુ પતલી એ ટાઈપની પટ્ટી. સો તમે જોયું ફ્રેન્ડ્સ આ કેટલું ઇઝી છે. બધા લુવાની તમે આ રીતે પટ્ટી કરીને એક કન્ટેનરમાં મૂકીને એ ઢાંકી દો અને જેમ જોઈએ એમ લેતા જવાનું અને તળતા જવાનું, એટલે એક સાથે તમારી તળાઈ જાય. હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ, હમણાં તમને આ બધું અંદરથી ચીટકેલું લાગે છે, પણ જ્યારે આ તળાશે ત્યારે બધા મલ્ટી લેયર છૂટા પડશે. એ રીતે આપણે આને વણ્યું છે ફ્રેન્ડ્સ. આ તમે બનાવતા બનાવતા જ અડધી ખાઈ જશો, એટલી મસ્ત મસાલેદાર છે. આના મસાલા એટલા ટેસ્ટી છે કે તમને બહાર બજારની કરતા આ વધારે ગમશે. તેલ ગરમ કરશું, તેલ ગરમ છે કે નહીં એ જોવા માટે એક ઝીણો લોટનો કટકો નાખવાનો અને જો એ લોટનો કટકો ઉપર તરી આવે એનો મતલબ તેલ બરાબર ગરમ છે. હવે આપણે અંદર મથરી નાખશું ને મથરી નાખતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખજો, એક સાથે બહુ નહીં નાખતા, કેમ કે હલાવતા પણ ફાવવું જોઈએ, નહીં તો હલાવતા હલાવતા તૂટી જાય. હવે મથરી નાખી દીધા પછી હવે આપણે ગેસની ફ્લેમ કરવાની છે મીડિયમ ટુ લો. હવે મીડિયમ ટુ લો પર આપણે આને થવા દઈશું. 1 મિનિટ સુધી આપણે મથરીને હલાવવાની નથી, 1 મિનિટ આ જ રીતે થવા દેજો. 1 મિનિટ થઈ જાય એટલે આપણે હલાવશું અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી આપણે થોડી થોડી વારે આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું અને આને આપણે ફ્રાય કરવાની છે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી, અને મીડિયમ ટુ લો પર જ આપણે કરવાનું છે.
હવે અહીંયા તમે જુઓ કે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે, એટલે હવે આપણે બહાર પેપર નેપકિન પર કાઢશું, એટલે જે એક્સ્ટ્રા ઓઇલ આવે એ એબ્સોર્બ થઈ જશે. એકદમ મસ્ત બનાવતા બનાવતા તમે ખાઈ લેશો. સેમ વે બીજી બધી પણ ફ્રાય કરી લેવાની. અહીંયા મેં હમણાં થોડી મથરી તૈયાર રાખી છે. હવે તમે આ અવાજ સાંભળો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ખસ્તા અને કુરકુરી બધી મથરી આ રીતે મલ્ટી લેયર વાળી થશે. બજારની મથરીને તમે ભૂલી જશો, એની તો ગેરંટી છે, એટલી ભાવશે. અને જ્યારે તમે ઘરે બનાવશો તો ઝટપટ ખલાસ થઈ જશે અને પાછી બનાવવાનો વારો આવશે. તમે આ જુઓ કે એકદમ ક્રંચી છે, ક્રંચી ચટપટી મસાલેદાર મેથી મસાલા મથરી એટલી ટેસ્ટી છે કે ખાયા જ કરવાનું મન થાય. સો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.